कहा चाचा खड़ी नहीं रहेगी पर थोड़ी धीमी पड़ेगी। धीमी पड़ेगी मन के धीमी पड़े तो कूद जाना। पाजी में आइडिया खोटो नहीं मेको चाचा कूद जाना पर कूद के खड़े मत रहना थोड़ा भागना वरना गिर जाओगे। એટલે મેં મેકું હારું એટલે ઉતલાનું ઉત્તર સંડાનું સ્ટેશન આવવાનું એટલે પાજી એવાનો મેં પડે ચાચા સંડા આ ગયા એટલે મેં તો માર્યો કૂદકો ધોતી ઊંચું કરી અને એટલી ફાસ્ટ ડોટ મેલી એટલી ફાસ્ટ ડોટ મેલી પહેલા ડબ્બે પહોંચી ગયું। આટલી ફાસ્ટ ડોટ જો ઓલિમ્પિકમાં મેલી હોય તો પીટી ઉષા કરતો મારો નંબર આવી જાય। તો આગલા ડબ્બે પેલો ટીસી ઉભેલો તેણે રંગ લઈને ખેંચી લીધું। સુયા કાકા તમે ચાલુ ટ્રેને ચડો છો કે મેં 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 કહું ભાઈ નહોતું ચડવું પરણ પરણ ઉતરે તો ત્યાં ચડાવી લીધો મેં કહું પણ ટ્રેનમાં ડબ્બા જેવી આપણી નજર ગઈ હોમ આ બેનોનો ડબ્બો લેડીઝ કંપની 200-250 બેનો બધી બેઠેલી એમાં એક ખૂણામાં એક બેન બેઠેલો તે આપણું જો હમું જોઈ અને હસ્યો એટલે આપણે પછી 25% રમતું મેળ દીધું બેને 30% છૂટું મેળ્યું આપણે 40% મેળ્યું પછી તો હસા હસ હસા હસ આપણને મજા આવી ગઈ। મેં કહું હવે આ બેનને મેં કહું કંઈક તો એટલા સ્ટેશન આવ્યું ખેડામાં અમદાવાદ સ્ટેશન એટલે ટ્રેન ઊભી રહી એટલે બેન ઉતરતા હતા એટલે આપણી તો ઈચ્છા એવી જ ના ભાઈ ઉતરે પેલા આપણો મેર પડી જાય એટલે બેન ધીરે રહે ઉતરતા હતા એટલે આપણાથી રહેવાયું નહીં એટલે મેં કહું ચૂપ ચૂપ ખેડે હો જરૂર કોઈ વાત હૈ બેને તો ના હો એટલે આપણે શિયાળ આગળ જઈએ ચૂપ ચૂપ ખેડે હો જરૂર કોઈ વાત હૈ પેલા બેન કે પહેલી મુલાકાત હૈ બાબુજી કાલ રાત નું પેલું પિક્ચર જોયું એટલે ઊંઘમાં મારે તમારું નામ બોલી ગયું શૌચાલય છે એટલે તમે એવું બધું અહીંયા અંદર ગરમો જ રાખો અંદર ખરાબ માણસો શેર વાળા ખાવાનું તકે માણસ ચોક બહાર ખાવાનું અને આવું બધું અંદર 10 ફૂટ ખાવાનું તો ખૂબ કરે છે અમે પાસે ઉપર મને જાવ જાવ સમજાવ હા હા વાજપેયી નગર વિકાસ યોજના નથી બની પાટવાણી સાહેબ એમને કીધું કે સાલ
आरएसी हो जाएगी। हमने नवी वाजपेयी गाड़ी थी के संडास बाथरूम 10-10 हजार रुपया में घर ना होने का यार से इले 10 हजार रुपया में बना रहे हो अब बोलो हमारा 10 हजार आ एक कर ये एक कर आखा घर बच्चे आखा घर बच्चे तासो गाड़ी गाड़ी बदर रूम में कर रहा हूँ बोलो 10 हजार रुपया में बना रहे बरोबर अन आटलू मोटू तमार करता था ना हमारे गोमा रहा ना नहीं चम आवाज जो हवार इच्छा था इले मगन पे खेतर में चेंज एकदम हाईवे टच 1.5 करोड़ नो लॉट छे મારા મોટા ભાઈ બેઠા હોય તાર બીજા કાકા રમણ કાકા તે સાના ભાઈ ખેતર માં બેઠા હોય એ 1.5 કરોડ નો ટાટો ચાટ હાઈવે ટચ છે બરોબર પણ તમાર તો આ એક જ થોડા એમ બનાવવાનું ફરી ના એ એક જ રહેશે આખી જિંદગી અમાર તો આજે મગન કાકા ખેતર ના ફાય તો આ પેલર પૂરી બીજા ખેતર આ 1.5 કરોડ નો તો અમે ઓમ છોડી નાખીએ આ શું 10 હજાર નો તું પાસ મારા લેક્ચર ના લો તમે ચા નાસ્તો કરી ને તમને અમદાવાદ દર્શન કરાવું તું અમદાવાદ દર્શન પછી કા મને પેલા છે કપડો લેવો એટલે તું કઈ ટાઈપ નો કપડો લેવો છે તમારો એટલે આવા પેરીએ લેગો ચપ્પલ તો ધોતું ને અમાર તો ગોમડા નો આને એવું હોય ને ભાઈ રેડીમેડ લેવો છે કે કાપડ લેવું છે કાપડ ની દુકાન માં લઈ જાય ને ભાઈ ફિટિંગ બરાબર આવે હા મેડમ ચાલો હું આવું હા કમ આવો અલે રેડી થયા કે નહીં કાકા હા થઈ ગયો હેડો જલ્દી થયા રહો ફટોફટ આવું ઘરનો લોક મારો તો ઊભા રહો બરોબર અલે એટલે લોક મારું પડે પાછું ઘરને ઓવે તારે તમાર શેર કરતો તમાર ગોમડું વારું નહીં તમે એવું તમને લોક ઉપર વિશ્વાસ છે પણ લોક ઉપર વિશ્વાસ નહીં એમ છે એમાં ના હોય આવું બધું અમર બાબા અંદર પેલી સાવી ડોહી પમ છેકડી પેગેટી વેટી ઓમ ગોમડું બેરે કહે કે સાવી બા લગન માં જવું છે સાહેબ આખો દાડો ઘર આચો અમાર સાહેબ બધા ઉગલી ગયો લાઈન માં તમ તો મત ઉભા રહો એલા હડો આ બેટા નેશનલ હેન્ડ લૂમ એટલે ઓમો નુમો હાથ માં ચાલવાનું હે એ લૂમ ના પકડે એ કારીગરી વાળો કાપડ છે બધો એટલે હડો તમને અંદર બતાવો આવો આય આય ગુરા સ્ટેવ ભાઈ કેવું છે મારા સસા જે તું કે એક કામ કરો ના કાકા માટે 2 મીટર લીટી વાળા લેગા વાળું કાપડ બતાવો હડો આ કાકા અલે તું કાપડ સભ્યતાથી વાત કરો કાકા તમારું મગજ છે યાર પ્લેન માં જઈને ચોકડી માં દેખાડો આ કાઉન્ટર શું કરવા બનાવ્યું છે એટલે ભત્રી જા આયો ભાઈ કાકાને લઈ જાવ યાર આ ટોપાના કોણે અહીંયા કર બેહાડે છે કાકા સમજતા નથી મેં એને એમ કહું છું કે લે કાપડ બતાય તમને કે પ્લેન માં બતાવ ચોકડી માં બતાવ એટલે સભ્યતાથી વાત કરે યાર તો સરકારે આપણા માટે કરાય છે ટેક્સ નહીં ભરતા આપડે તે એમાં બેહાય આપણા બેહાય બેહું છે તે એમ ને ભાઈ આ એવી ગયું મારો તો માવતર બીજી આવશે હમણાં હેડો ઉભા રહ્યો આપણે નવું જહા ના પહોંચે અનુભવી બરાબર આ શું અહીંથી પાછું ભી રહ્યું હોય
આ એલા ચારો દરવારા નતું ગાડ્યું ટેગ લાઈન હાથ ઊંચો કરણ બસ માં બેહો એટલે ઘેર હોત હાથ ઊંચો કરે બસ ઉભી રહે છે ઘેર ના ઉભી રહે કાલા મોન આવા દોસ્ત બેહો લે તમ તમ ચડો 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 બસ બેહો બસ બેહો ખબર નહી હમણાં ત્રણ દાડા પેલો ખેતમ ગયેલો ને તે મારી પાછળ સિંહ પડ્યો શું વાત કરો છો હા ગભરાય ને આપણે આમ ધગલો છૂટી ગયેલી પણ એટલા સિંહ લપસ્યો શું વાત કરો લપસી પડ્યો એટલે આપણને એ આવી એટલે ફરી દોઢ મેલી ફરી રોમ રમાની દોઢ મેલી સિંહ ફરી લપસ્યો રોમ આપી હા ફરી હું તો દ્વાડ્યું ફરી સિંહ લપસું લે ગોગા મહારાજ ચાર વાર સિંહ લપસી પડ્યો એમાં તે કાકો બચી શું વાત કર મહારાજ એવા રૂપમાં તો બે ત્રણ ટેપો પડી ગયો હોત આવો તા તને શું લાગે પેલો સિંહ છે પર લપસી રહ્યો તારી ઉંમર કેટલી થઈ ઘણી હમણાં ગઈ છે બર્થડે એટલે હાડા બાવી તેવી હું બેસશે હમણાં પાંચ મહિના એટલે હવે જો ને તારું તેવી હોય તો વિવરણી છોકરી હોય ચાલે હે ને ના આપણે તો ગમે ને ચાલે પણ હું શું કહું છું કે વિવરણી એક્ઝેક્ટ નામ આતા છોડીઓનો તને ખબર ને તો વિહની આપણે એક્ઝેક્ટ નામ લો તો તો હવે જો શરમ આવો ને દો દોની એ ચાલે આપણે એટલે હા આના આ ચોકલેટ ના ગોળીઓ છે તો રૂપિયા વાળી ના વાળા પચાસ પૈસા વાળી બે લાવવાની તમે પૂછો છો એવું એટલે મેં હું કહું એટલે હું એમ કહું છું કોગરી વાળાની કે એકી વાળાની એમ ચાલે ને એમ કહું આ તારું તો ઠેકોણે પાડીને જ જવાનું અને નાસ્તાનો વહીવટ આપણે તો જ કરી લેવાનો એવું કરવું છે હું એને હા હેડો તા તમાર સરનામું છે છે આપણે જો બધું તું એકવાર એને કઈ જવું છે અંબિકાનગર હેડો તા બરોબર ને ચાલો હેડો ચાલો હા એમને ઘેર આપણે આવી ગયા છે હા આવી ગયા રામણ મે અમર બાબુ ગાબો હા બોલો ગાબો ગાબાની લાયકાત શું લાયકાત મો તો એવું છે ઉંમર લાયક છે નીકળો અહીંથી નીકળો 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 કાકા તમે મારો કલર કરાવવા છો અહીંયા તલે ભાઈ હું લાયકાત પૂછ મે ઉંમર લાયક કહું તો તું ઉંમર લાયક છો બીજી શું તમ દોસ્ત મારો કલર કરાવો છો તમાર લગનની લાપસી ચોરવી હોય ને તો હવે હું જે કહું ને કરવાનું તમારે શું બોલ તું તું કહ એમ કરી મારો યાદ ના બસ યાર તમ આવ ના દો યાર હું જે કહું ને એ હોય પૂછે ને એનું ડબલ જ કહેવાનું તમારે એટલે એવા જે પૂછે એનું ડબલ કહી દઉં એનું ડબલ કહેવાનું તો તમને લગન ની લાપસી ચોરવા મળશે ને કે ચોલ્લો નહીં આવે ના 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 ભાઈ ચોલ્લા આતર તો રાહ જોઈને બેઠો છું રેડો તા બરોબર હો અરે સૂટ બૂટ આપણે સીવડાવ્યું છે પછી એરવાની ધોરતી હાથે સીવડાવવાનું જરી મારી વાળી ટોપી હેડો હા આપણે આ જવું છે અમૃતભાઈ જોશી તો અમૃતભાઈ જોશી લે હેડો તા લઈ જાઉં તમને હું બરોબર લે હેડો બરોબર આ મને અમૃતભાઈ જોશી નો બંગલો લાગે છે ભગવાન કૃપા લખ્યું છે આવો એ મને અમૃતભાઈ જોશી પેલ સ્વીચ અને ઘંટડી દબાવો જો અમૃતભાઈ